નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. ન્યૂઝ લાઈવ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. ન્યૂઝ લાઈવ ની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ. દેશની 543 બેઠક માટે યોજાયું હતું મતદાન. પ્રથમવાર મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. અમદાવાદ મણિનગર ખાતે આવેલી નેલ્સન સ્કૂલ સીલ, ફાયર એનઓસી ના હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી. ફાયર એનઓસીનો ભાવ અને સ્કૂલ પણ જર્જરિત હોવાનું ખુલ્યું. રાજ્યમાં મતગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારીઓ ગણતરી કરશે, 130 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી થશે. ન્યૂઝ લાઈવ ની શરૂઆતમાં વાત કરીએ રાજ્યમાં મતગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર આર્મીની 9 કંપની ખડકાઈ છે. એસઆરપીની 12 કંપનીઓ ખડકાઈ છે. 12,000 સ્થાનિક પોલીસ જવાનો ખડે પગે રહેશે. 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ સાથે 30 ચૂંટણી અધિકારીઓ ગણતરી કરશે, 130 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી થશે. ભાવનગર શહેર નજીક આવેલા ભૂતેશ્વર ગામે જૂથ અથડામણ સર્જાયો હતો, જેમાં ભૂતેશ્વર ગામે બે જૂથ વચ્ચે લાકડી સહિતના હથિયાર સાથે મારામારી સર્જાઈ. રાત્રિના કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે વાતાકૂટ સર્જાતા બે સમાજના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં બંને પક્ષે આશરે 15 જેટલા લોકોને મારામારીમાં ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા. 15 જેટલા લોકોને ઇજા પહોંચતા પોલીસ તંત્ર ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા તંત્રની ફાયર સેફટી વિનાના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિનગરની નેલ્સન સ્કૂલ સીલ કરવામાં આવી. સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને અને આ સાથે સ્કૂલ જર્જરિત પણ હોવાના કારણે સીલ કરાઈ હતી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. નેલ્સન હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે. તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે એમાં ઓઝરેલની અંદર જે રીતનો ફોર્સથી પાણી નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઇન ચોકઅપ જોવા મળી, એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો ન હતો તે પ્રકારનું એમને જોવા મળ્યું. તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે. આજે અમે 3 વાગે હિયરિંગ માટે એમને બોલાવ્યા છે અને અમે એની ચકાસણી અન્ય રીતે પણ એક જ સીડી વિદ્યાર્થીઓ માટે જે છે એના માટે પણ અમારો પ્રશ્ન ચાલી રહ્યો છે. આ સાથે સાથે અમે આરએનબીને પણ એ શાળાની અંદર ખરેખર એનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે છે એનું મેળવવા માટે પણ અમે એને સૂચના આપી છે. આરએનબીને પણ લખ્યું છે કે બિલ્ડિંગ જર્જરિત જણાય છે, જૂનું બિલ્ડિંગ છે, તો તે બાબતે પણ અમે અભિપ્રાય માંગ્યો છે. એટલે એ અભિપ્રાય હજુ સુધી અમારી પાસે આવ્યો નથી. અને આજે અમે જે સુનાવણી હાથ ધરી છે તેમાં અમે ખાસ એમની જે સીડી બીજી સીડી બનાવવા માટે અમે એમને સૂચના આપેલી છે તેમાં હજુ સુધી તેમણે
કેમ કામ કર્યું નથી, વેકેશન દરમિયાન એમને સીડી બનાવવા માટે અમે સૂચના આપેલી હતી, તો એ બાબતે પણ અમે આજે પૂછા કરવાના છીએ. અને સાથે સાથે એના જે ફાયર ઉપકરણો બાબતે જે લાઇન ચોકઅપ થઈ ગઈ તો એ બાબતે હવે આગળ એને શું કાર્યવાહી કરીને કેટલા સમયમાં કરી દેશે તે બાબતે અમે માહિતી આજે રૂબરૂ સુનાવણી હાથ ધરીને એમની લેવાના છીએ. હવે એમાં 800 જેટલા વિદ્યાર્થીઓ કુલ અભ્યાસ કરી રહ્યા છીએ. 9-12ની એની ગ્રાન્ટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, 1-8ની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે. સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવે. કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગી હતી, જેને લઈને તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આ મામલે કાપોદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી. ગઈકાલ તારીખ 2-6-2024 રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાતરોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબળા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટીઆર કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસુરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2-6-24 કલાક 20-30 વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્વિસ ચાલુ છે. મહીસાગર નદીમાં 4 લોકો નહાવા પડતા ડૂબી ગયા હતા, જેમાંથી 1નો બચાવ થયો અને અન્ય 3ના મૃતદેહ બહાર કઢાયા છે. સેવાલિયા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પીએમ માટે સેવાલિયા સરકારી દવાખાને લવાયા હતા. 9 મિત્રો અમદાવાદથી ગળતેશ્વર ફરવા માટે ગયા હતા અને ત્યારે આ ઘટના બની હતી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મનપા કમિશનર દ્વારા તાત્કાલિક ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ એટલે કે અસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે અન્ય 2 આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને 1 સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેનો પગાર તો 75,000 જ છે. ટીઆરપી ગેમ
ઝોન સહિત 692 ગેરકાયદેસર બાંધકામને પરવાનગી આપી હતી. નોટિસ આપી અને ડિમોલ્યુશન કરવાને બદલે મિલીભગત કરતા હતા. છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી એમડી સાગઠિયા ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતા હતા. અઠવાલંસ પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે નાનપુરા કદમપલ્લી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. 100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બિટ્ટુ સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી. આ બંને શખ્સોને પાંડેસરા વડોદના જીતેશ ઉર્ફે પંડિત જીતેન્દ્ર મિશ્રા એ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ 100 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત ₹10,61,000 થાય છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી છે. ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મૈદરપુરા ખાતે IPC 392/397 GP Act 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા, જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરુ જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા. તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2-4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈદરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે, જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી, જે કામરેજનો રહેવાસી છે, જે અગાઉ 27 વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે. તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે. એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ, આમ કુલ 4 ઈસમોને અટક કરેલા છે. એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે, જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે. આમાં 4-4 જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મૈદરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાહ. રાજકોટના ગોંડલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ગોંડલથી જસદણ તરફ જતા ગોગાવદર ગામ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. એસીબીના હેડ કોન્સ્ટેબલ દેવસુર સાગઠિયાએ 6,000ની લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાઈ. આરોપીએ ફરિયાદીનું ઇકો વાહન ચૂંટણી દરમિયાન 2022 દરમિયાન રિક્વિઝિટ કર્યું હતું અને લાંચ માટે 6,000 રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે એસીબી અમદાવાદના હુકમ અન્વયે કરવામાં આવેલ તપાસના અંતે હેડ કોન્સ્ટેબલે ગેરકાયદેસર લાંચની માંગણી કરી હોવાની હકીકતને ધ્યાને લઈ રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક આચરી હોવાની ફરિયાદ નોંધી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જામનગર જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલ સહિત હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ધ્રોલ શહેરમાં આવેલી લાઇફ કેર હોસ્પિટલના બિલ્ડિંગમાં બાંધકામની મંજૂરી જ નથી, વીજ જોડાણ પણ નથી, તેમજ ફાયર NOC ન હોવાને કારણે સીલ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. મતદાતાઓએ ઉમેદવારોને ખૂબ ખોબલે અને ખોબલે મત આપ્યા છે ત્યારે તમામ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે. ઉમેદવારોનો સ્વાર્થ પણ પૂરો થયો છે. હવે મોંઘવારીનો માર ઉમેદવારોએ સહન કરવો પડશે. ખાસ કરીને આથી ટોલટેક્સ તેમજ જીવન જરૂરિયાત ગણાતી ચીજ વસ્તુ એટલે કે દૂધના ભાવમાં પણ 1 લીટર 2 રૂપિયાનો વધારો અમૂલ દ્વારા જીકી દેવાયો છે. હાલ માત્ર દૂધના ભાવમાં વધારો થયો છે. આવનાર ગણતરીના દિવસોમાં દહીં છાશ તેમજ તમામ દૂધ પ્રોડક્ટના ભાવમાં પણ અમૂલ દ્વારા સીધો વધારો જીકી દેવામાં આવશે અને પ્રજાને મોંઘવારીના માર નીચે દબાવી દેવામાં આવશે. સરકાર દ્વારા અમૂલ ઉપર કોઈ પણ અંકુશ રાખવામાં આવતું નથી તેવું જનતા પણ જણાવી રહી છે. જી બિલકુલ, વાત કરવામાં આવે તો છેલ્લા ચરણનું જે મતદાન છે તમામ રાજ્યોમાં પૂર્ણ થયું છે અને મતદાન પછી સરકાર દ્વારા દર રૂટીન જે કહી શકાય કે ભાવ વધારો છે તમામમાં કરવામાં આવ્યો છે. અગાઉ જે ઇલેક્શન હતું, ઇલેક્શન બાદ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. વિધાનસભાનું જે ઇલેક્શન હતું ત્યારના ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે લોકસભાનું જે કહી શકાય કે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ભાવ જે છે તે સીધો જ વધારો દેવામાં આવ્યો છે, સાથે જ દૂધના ભાવમાં સીધો વધારો કરવામાં આવ્યો છે. ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે, હવે માત્ર રિઝલ્ટ બાકી છે. ત્યારે જે લીટરે 2 રૂપિયા જેટલો જે વધારો છે અમૂલ દ્વારા કરી દેવામાં આવ્યો છે. કહી શકાય કે જે પ્રમાણે હવે ઇલેક્શન પૂર્ણ થયું છે અને ઇલેક્શન પૂર્ણ થયા બાદ હવે સરકારને પ્રજાની જરૂર નથી તેવું કહી શકાય, કારણ કે ઇલેક્શનમાં તમામે તમામ મતદાતાઓએ મતદાન કરી દીધું હોય છે અને ત્યારબાદ હવે રિઝલ્ટ આવવાનું છે. તે પહેલાં જે કહી શકાય કે ટેક્સમાં તો રોડ ટેક્સમાં તો કહી શકાય કે નેશનલ હાઈવેમાં તો ટોલ ટેક્સ વધારી દેવામાં આવ્યો છે, પરંતુ અમૂલના દૂધના ભાવમાં કે જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે દૂધ છાશ તેમજ અન્ય પ્રોડક્ટમાં પણ જે કહી શકાય કે હવે ધીરે ધીરે ભાવ વધશે, કારણ કે સ્વાભાવિક છે દૂધમાં જે ભાવ વધ્યો છે તો તેની સીધી અસર દહીં છે, ખાસ કરીને છાશ છે, અન્ય ચીઝ છે, પનીર છે, તેમાં જોવા મળશે. તો દૂધના ભાવમાં 2 રૂપિયા જેટલો જે વધારો જે છે તે જીકી દેવામાં આવ્યો છે. કહી શકાય કે સામાન્ય લોકો જે તેનું જે બજેટ છે તે સીધી જ રીતે ખોરવાઈ જતું હોય છે. ઇલેક્શનને લઈને જે કહી શકાય કે અગાઉ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ જેવું ઇલેક્શન પૂર્ણ થયું તેવો જ સીધો ભાવ વધારો લીટરે તો કરી દેવામાં આવ્યો છે. સાથે જ મોંઘવારીની જો વાત કરવામાં આવે તો મોંઘવારીમાં સીધી અસર જે નેશનલ હાઈવેમાં ટોલ ટેક્સમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો કહી શકાય કે માત્ર ને માત્ર મત એટલે કે લોકસભાની ચૂંટણી હતી, ચૂંટણીમાં મત લેવા કોઈ ભાવ વધારો ઝીકાયો ન હતો, પરંતુ ચૂંટણી જેવી પૂર્ણ થઈ તેવું તરત જ ભાવ વધારો જે છે તે પ્રજા ના માતે જીકી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, સીધી જ રીતે ગ્રાહકોને અસર થતી હોય છે, કારણ કે લીટર 2 રૂપિયાનો જે ભાવ વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે. અંકલને પૂછીશું, અંકલ જે પ્રમાણે આજથી અમૂલ દ્વારા ભાવ વધારો જે છે તમામ લીટરે કરી દેવામાં આવ્યો છે, ચૂંટણી પૂર્ણ થઈ અને સાથે જ આજે ભાવ વધારો જે છે આજથી જીકવામાં આવ્યો છે, નહીં માત્ર દૂધમાં પરંતુ ટોલ ટેક્સમાં પણ ભાવ હવે વધારે દેવામાં આવ્યો છે, કઈ રીતે શું કહેશો? ભાવ વધારો તો હવે કેવું છે ભાઈ, હવે બધી વસ્તુના વધવાના છે ભાવ, તો હવે ચૂંટણીમાં થયું છે એટલે આવું સરકારે એક સ્થિર સરકાર થઈ છે એટલે બધું વધવાનું છે ધીમે ધીમે. હવે હવે આપણે આપણી રીતે જોર રાખવું પડે, બીજું કંઈ નહીં. હવે ચોક્કસ લોકો પણ માની રહ્યા છે ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ જે ભાવ વધારો જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવ્યો છે, મોંઘવારીનો જે બોજ જે છે તે પ્રજાના માથે નાખી દેવામાં આવ્યો છે. તો કહી શકાય કે જે પ્રમાણે ગ્રાહકો જે ભાવ વધારો જે છે તેને લઈને પણ કહી રહ્યા છે કે એક તરફી પક્ષ હોવાના કારણે સીધો જે ભાવ વધારો છે તે જોવા મળતો હોય છે. કેટલીક વાર અહીંયા જે વેપારી છે તેને પણ આલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે જે પ્રમાણે જે ગ્રાહકો આવતા હોય છે તે ગ્રાહકોને ખબર નથી હોતી કે ભાવ અમૂલ દ્વારા વધારી દેવામાં આવ્યો છે, પરંતુ વેપારી સાથે પણ તેમને રકઝક થતી હોય છે, કારણ કે
જે ભાવ વધારો આજથી ઝીકવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બજેટ જે છે તે તમામનું પુરવાતું જોવા મળી રહ્યું છે. જે બિલકુલ, કારણ કે જે પ્રમાણે અમૂલના ભાવ વધારો થતો હોય છે, અમૂલ દૂધમાં ભાવ વધારો થતો હોય છે, તો સામાન્ય જે ડેરી હોય છે તે લોકો પણ જે ભાવ વધારો જે છે તે જીતી દેતા હોય છે. કહી શકાય કે નહીં માત્ર અમૂલ ડેરી, હવે જે અન્ય જે ડેરીઓ છે તેના દ્વારા પણ પ્રતિ લીટર દૂધના ભાવ ચોક્કસ વધી શકશે. જૂન આસપાસ ચોમાસું બેસશે તેવો વર્તારો કરવામાં આવ્યો છે. હવામાન ખાતાના મતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે, જેથી 15 જૂન રાજ્યમાં ચોમાસાની પધરામણીની સામાન્ય તારીખ છે. રાજકોટના ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ બાલાસિનોરમાં તંત્ર સફાળું જાગ્યું હતું અને બાલાસિનોર નગર તેમજ તાલુકામાં ચાલતી ફાયર એનઓસી તેમજ બિનખેતીના હુકમ વિનાની દુકાનો અને હોટેલોમાં ચકાસણી શરૂ કરવામાં આવી હતી. બાલાસિનોર મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચકાસણી કર્યા બાદ 19 એકમોની સીલ લગાવી દેવામાં આવ્યું. મયુર હોટેલમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાના અહેવાલને લઈ બાલાસિનોર મામલતદાર દ્વારા રિપોર્ટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. રાજકોટ મુકામે ગેમ ઝોનમાં દુઃખદ ઘટના બનેલ હતી, જેના અનુસંધાને મહેરબાન કલેક્ટર સાહેબ મહીસાગર તેમજ પ્રાંત અધિકારી શ્રી બાલાસુરન માર્ગદર્શન હેઠળ બાલાસુરના તાલુકામાં આવે ગોડાઉનો હોટલો વિગેરેની તપાસણી કરવામાં આવેલ હતી, જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ 10 જેટલી હોટલોને એને પરમિશન તથા ફાયર સેફ્ટી વિગેરે સત્વે જણાતા 10 જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે. તેમજ દુકાન ગોડાઉન વિગેરેની સત્વે જણાતા 9 સંસ્થાઓને સીલ કરવામાં આવેલ છે. બાકીની 4 હોટલોને અન્ય સત્યો જણાવતા નોટિસ આપવામાં આવેલ છે. જામનગર શહેરના અંધાશ્રમ આવાસના રહેણાંક મકાનમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ન્યૂઝ લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.